कोरोना वायरस की महामारी के बीच वडोदरा शहर में हर रोज बढ़ रहे पॉजिटिव केस अंतर्गत वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा भी सुबह 8 बजे से शाम 4 बजे तक व्यापार करने की हिलचाल की जा रही है। कोरोना वायरस की महामारी में राज्य सरकार द्वारा अनलॉक 2 में बदलाव करते हुए धंधा व्यापार के लिए शाम 7 बजे के बदले 8 बजे तक राहत छूट दी गई है, तो वहीं अनलॉक 2 में धंधा व्यापार को छूट मिलने के साथ लोगों की भीड़ भी बाहर आ रही है और उसका नतीजा कोरोना वायरस कोविड-19 का संक्रमण तेजी से बढ़ रहा है। वडोदरा शहर में हर रोज भारी तादाद में पॉजिटिव केस बाहर आ रहे हैं। कोरोना के पॉजिटिव केस के सामने हाथीखाना एपीएमसी के बाद अब वडोदरा व्यापार विकास एसोसिएशन द्वारा भी एसोसिएशन के व्यापारियों के बीच अपील करते हुए एक सूचन लेते हुए एक फैसला लिया गया है, जिसमें सुबह 8 बजे से शाम 4 बजे तक व्यापार विकास एसोसिएशन के साथ जुड़े तमाम व्यापारी धंधा रोजगार के लिए व्यापार करें वैसी अपील की गई है। इस बारे में एसोसिएशन के व्यापारियों को अपील करते हुए सर्वसम्मति से फैसला लिया जाएगा वैसा कहा गया था, जहां एसोसिएशन के कन्वीनर परेश शाह ने बताया था कि शहर में कल्पना से भी अधिक कोरोना की स्थिति गंभीर हालत में बनी है। दुकान व्यापारी और कामदार कोरोना के शिकार हो रहे हैं, तो कई व्यापारी की कोरोना के संक्रमण के कारण मृत्यु भी हो चुकी है। व्यापार विकास एसोसिएशन द्वारा धंधा व्यापार को नहीं पर अपनी सलामती जान को महत्व देने का कहते हुए तमाम व्यापारियों को शाम 4 बजे तक व्यापार करने की अपील की गई थी। समग्र वडोदरा व्यापार विकास एसोसिएशन છેલ્લા 15 વર્ષથી વડોદરામાં વેપારીઓ માટે કાર્યરત છે અને ખૂબ જ સુંદર કાર્યો અમે કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી અનલોક 2 શરૂ થયું ત્યારથી અમે લોકો બજારમાં સર્વે કરી રહ્યા છે। બપોર પછી નાગરિકોની ભાઈઓ અને બહેનોની ખૂબ ભીડ બજારમાં થાય છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું, માસ્ક વગરના લોકો ફરી રહ્યા છે। પોલીસની નજરમાં આવે તો પોલીસ 200 રૂપિયા પેનલ્ટી લે છે, પણ અમારા વેપારીઓ માટે પેનલ્ટી અગત્યની નથી, અમારા બધાના જાનના જોખમ બહુ અગત્યના છે। અત્યાર સુધી કોરોના સામાન્ય નાગરિકોને થયો, પરંતુ છેલ્લા 10 દિવસમાં અમારા ઘણા બધા વેપારીઓને કોરોના થયું છે। હાલ એમની હાલત ખૂબ જ સિરિયસ છે। અમારા સંગઠનના સહમંત્રી હાલ અત્યારના પણ એસએસજી હોસ્પિટલમાં ભરતભાઈ ચૌહાણ દાખલ થયેલા છે। ઉપરાંત મારા સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના 2 ફાઉન્ડર મેમ્બરોનું પણ મૃત્યુ થયું છે, જે ખૂબ જ દુઃખદદાયી વાત છે। ધંધો 70 દિવસ પછી અમને ખૂબ વાલો હોય, પણ ધંધા કરતાં અત્યારના પરિવારના જાન જોખમ અને વેપારીઓના જાન જોખમની ખૂબ જરૂર છે। એમની જાનની અને સ્વાસ્થ્યની અમારે ખૂબ જ કાળજી લેવી। સમગ્ર વડોદરાના તમામ વેપારીઓને, એસોસિએશનોને, છૂટક વેપારીઓને અમે એક વિનંતી અને એક સૂચન માંગ્યા છે કે આપણે સૌ બપોરે 4 વાગ્યા સુધી જ બિઝનેસ કરીએ, સવારે 8-4 વાગ્યા સુધી, તો દરેકનું સ્વાસ્થ્ય જળવાય અને સાંજે જે ભીડ ભેગી થાય છે અને એને લીધે જે કોરોનાનો કહેર, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું, એને લીધે કોરોના વધતું ગયું છે, એ ખૂબ જ ચિંતાજનક છે। સરકારના પણ આંકડા જે ધારીએ છે એના કરતાં ખૂબ ઓછા આવે છે। કેટલી નાની હોસ્પિટલોમાં, મોટી હોસ્પિટલોમાં ફૂલ હોસ્પિટલો છે, એના રિપોર્ટ હજુ સુધી સરકાર જાહેર નથી કરતી। ખૂબ જ ગંભીર બાબતો કોરોનાને લીધે વડોદરા અને સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। અમારું જોઈને આજુબાજુના નાના નાના સિટી પણ અમને સપોર્ટ કરવા તૈયાર છે અને બપોરે 4 વાગ્યા પછી ત્યાં પણ એ લોકો વેપાર ધંધો બંધ કરવા રેડી થયા છે। આવતીકાલ સુધીમાં અમારા આ નિર્ણયો અમે તમને મીડિયાના મારફતે જણાવીશું।